વેબસાઇટ્સ ઓપન કરવામાં એરર આવતો હોય છે જેમાં તમને અલગ અલગ પ્રકારે પાંચસો ચાર અને યુઆરએલ નોટ ને જૂનું પેજ ડિસ્પ્લે કરવું નવી સર્વિસ અથવા તો નવા કોઈ મેનુ અપડેટ ન થવા જૂનું ને જૂનું જ બતાવવું આવા બધા એરર આવતા હોય ત્યારે તમે કૂકીઝ એન્ડ હિસ્ટરીઝ ડિલેટ કરીને આ રિફ્રેશ કરી શકો બ્રાઉઝરને તો કઈ રીતે કરી શકો આ ગૂગલ ક્રોમ છે તો ક્રોમમાં તમે જમણી બાજુ ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરશો તો તેમાં નીચે સેટિંગ્સ તમને જોવા મળશે તો ત્યાં સેટિંગ્સ પર દબાવો એટલે અહીંયા સેટિંગમાં તમારે ડાબી બાજુ પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી ત્યાં ક્લિક કરવાનું રહેશે તો એમાં પ્રાઇવસી એન્ડ સિક્યુરિટીમાં ક્લિયર બ્રાઉઝિંગ ડેટા ત્યાં ક્લિક કરવાનું રહેશે અને બેઝિક અને એડવાન્સ બે મેનુ આવશે આમાં તો તમે અહીંયા એડવાન્સમાં ક્લિક કરશો અને એડવાન્સમાં અહીંયા ઓલ્ડ ટાઈમ રેન્જ રેન્જમાં ઓલ્ડ ટાઈમ લેશો આ ટાઈમ રેન્જ છે એમાં ઓલ્ડ ઓલ ટાઈમ તમામ વસ્તુ ક્લિયર કરવાની છે એટલા માટે પછી આ બધા જ ઓપ્શનને ટિક કરવાના બ્રાઉઝિંગ ડેટા ડાઉનલોડ હિસ્ટરી કુકીઝ ચેસીસ ઓટોફિલ બધું જ આ પાસવર્ડ તમે એક રાખી શકો અમારા ઘણા બધા પાસવર્ડ સેવ હોય ને ક્યારેક તમને કોઈ ભૂલાઈ ગયા હોય તો એટલા માટે આ એક ડી કરી શકો બીજું બધું સિલેક્ટ કરવાનું છે એડવાન્સ અહીંયા ઓલ ટાઈમ લેવાનું છે ટાઈમ રેન્જ અને બીજા બધા ઓપ્શન ટિક કરી ક્લિયર ડેટા ક્લિયર ડેટા ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને આ તમારી ડેટા ક્લીન થઈ છે ઘણી વખત રીલોન્ચ આવે અહીંયા બહુ ડેટા વધારે હોય તો તમારે રીલોન્ચ કરવું પડે બ્રાઉઝરને એટલે અહીંયા ખૂણામાં રીલોન્ચ લખેલું આવશે તો તમારે રીલોન્ચ કરવાનું અને આ પ્રોસેસ કર્યા પછી તમારે બ્રાઉઝરને એક વખત બંધ કરવાનું રહેશે બંધ કરી અને ફરીથી ચાલુ કરશો એટલે તમારી કુકીઝ હિસ્ટરીઝ બધું ક્લિયર થઈ ગયું અને દરેક સાઇટ નવેસરથી રિફ્રેશ નવા અપડેટ સાથે લોડ લેશે એટલે જૂની સાઇટનો જો કોઈ ડેટા હોય તો એ ડિસ્પ્લે કરવાની જગ્યાએ દરેક સાઇટ ફરીથી લોડ લેશે અને તમને કોઈ તકલીફ વિના પ્રોબ્લેમ વિના તમે સર્વિસીસનો ઉપયોગ કરી શકો